તો જે આપણે મુખ્ય ધરી છે એટલે કે મેજર એક્સિસ બરાબર અને ગોણ ધરી એટલે કે આમ ઊભું માપ બરાબર જ્યાં તમે માઇનોર અથવા મિનોર તમને જે એક ઇંગ્લિશમાં તો જે કમ્ફર્ટેબલ લાગે એ વર્ડમાં તમે યાદ રાખી લેજો પણ તમને મુખ્ય મુખ્ય ધરી છે આપણી એટલે મેઝર એટલે આડું આવશે એ એક ધ્યાન યાદ રાખી લેજો પછી તમને આ સ્પેલિંગ જે રીતે મગજમાં બે બરાબર ઓલા બીડિયમ મેં કંઈક અલગ કીધું હતું પણ તમે આ બે વસ્તુ ધ્યાન રાખજો ન કદાચ માપ અલગ આવશે તો નહીં મેળવે બરાબર તો મુખ્ય ધરી આપણી હે બરાબર જે એ ને બી તરીકે આપણે નામ આપતા હોય તો એનું માપ સો એમ હે બરાબર તો ટોટલ આપણે સો એમ એમની લાઇન ડ્રો કરશે રેડી પેલા નંબરનું સ્ટેપ એ હશે મુખ્ય ધરીનું જેટલું માપ આપ્યું હોય એ તમારે ડ્રો કરી અને વચ્ચે ભેગા ભેગું પોઈન્ટ પણ કરતું જવાનું એટલે ટાઈમ વચ્ચે અને ઓલો માપ કેટલો હોય આપણો સીન તેર બરાબર તો કેટલું આવશે પાંત્રીસ ઉપર અને પાંત્રીસ નીચે બરાબર તો સ્કેલ એક વ્યવસ્થિત રાખવાની એટલે ખબર પડે અત્યારે મેં રીતના કહી દઈએ પણ તમારે ટૂટક લાઈન કરો તો વધારે સારું તમને સમજાય પ્રોપર એના માટે રેડી પછી હું એ નામ આપી દઈશ એ બી અને આપણું સી અહીંયા ડી બરાબર અહીંયા ઓ નામ આપી દેવાનું આ આપણે ટોટલ મુખ્ય અક્ષી છે એટલે સો એમ એમ ની છે બરાબર તો પછી તમે પરિકાની મદદથી અહીંયા આટલું માપ લઈ અને સી આગળ

બરાબર ભાઈ તમારે ગણ લેવાનું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત બરાબર તમારે સાત સાત એમ એમ ની મેજર માફ કરતું જવાનું છે બરાબર અને એને સાત આઠ એમ એ ટપકા કરતું જાવ રેડી અહીં તમારે સાત સાત એમ નું વચ્ચે જગ્યા રાખી અને પોઈન્ટ કરવાના હે સાતનું છેલ્લું અહીંયા આવશે એટલે જો પેલો વન આપણે ટુ થ્રી ફોર બરાબર આલી સાઈડ આપણે જો નામ આપી દઈએ ચાર હવે આ જ વસ્તુ સેમ ટુ સેમ તમારે આલી સાઈડ થી રાખીને કરવાની હોય બરાબર પણ તમે 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 એક કરી લ્યો પછી મહેનત ના કરો તો તમે ઓછા સમયમાં વધારે સ્પીડ વાળું ડ્રોઈંગ કરી શકો બરાબર એટલા માટે આપણે આલી સાઇડ નહીં કરતા અને તમને શોર્ટકટ શીખવાડીએ તમારું ફટાફટ પૂરું થાય પેપર માં તમારી સ્પીડ જો હોય કે ડ્રોઈંગનું પેપર છે એટલે થોડુંક કહેવાય ને કે આપણે વાર લાગતી હોય પેલું એક્ઝામ જીતીયું નહીં કદાચ એટલા માટે તો આપણે આલી સાઇડ નહીં કરી

એક ચાપ તમારે ઉપર મારવાની અત્યારે મોટી માણસો અને એક ચાપ હેઠળ આવશે બરાબર પછી જો શોર્ટકટ આપણે કરી નહીં કરતા એની એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું કે આલી સાઈડનું માપ છે ડગે નહીં નકર આ મેથડ કરતા ખોટી પડશે બરાબર એપ ટુ આગળ રાખીને સેમ ટુ સેમ ચાપ ઉપર મોટી થઈ જાય વાંધો ને લાસ્ટમાં ક્લિયર કરી નાખશે બરાબર ડગીને આજે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એક ચાપ ઉપર એક નીચે પછી તમારે શું કરવાનું કે પાછું એ આગળ પરીક્ષાની રાખીને ટુ પરીક્ષણ થોડુંક મોટું કરશો એટલે ટુ આગળ રાખી માપ લઈને પછી એ વન આગળ રાખી પાછી ચાપ મારવાની છે ચાપને મોટી બનાવજો એટલે કદાચ પાછી ઘટે નહીં બરાબર એ જ માપ સેમ રાખી એ ટુ આગળ વહી જવાનું અને પાછું ઉપર ચાપ એવી રીતના નીચે ચાપ પછી ફટાફટ તમારે એવી રીતના કરતું જવાનું બધું એફ થ્રી આગળ માપ લીધું એ વન આગળ પરીક્ષણ રાખી ઉપર ચાપ એવી જ રીતના નીચે ચાપ એ સેમ ટુ સેમ માપ ડગાયા વગર એક આલી સાઈડ એક આલી સાઈડ પછી એ આગળ પરીકેણ ચોથું મેઝર એ ફોન આગળ પાછું પરીકેણ એક અહીંયા ચાપ એક એઠે ચાપ સેમ ટુ સેમ માપ પાછું ક્યાં એ ટુ આગળ રાખી અને અહીંયા અને પાછું આપણું અહીંયા એ રીતના તમારે કરતું જવાનું છે કરવાનું કેટલું છે કે પરીકણી અણીને અહીંયા રાખવાની અને પેલું પેલી ચાપ મારા માટે એટલું કરી અહીંયા રાખી ને ચાપ મારવાની બીજી ચાપ મારી તો શું કરવાનું બીજા આગળ માપ લીધું એ ફોનનો યુઝ કરી અને ચાપ પછી આલી સાઈડ મારો સેમ ટુ સેમ ભેગું સાથે સાથે આનો મારતું હોવાનું રેડી હવે આપણે આ ચાપ લાગી ગઈ બરાબર તો આને આપણે હવે ક્રોસ કરવી પડશે ને છેદ ટાઈપનું બરાબર જો તો પછી હવે વન આગળ માપ રાખ પરિક્રિયા નહીં રાખી અને બી લગીનું માપ બરાબર પછી એ ફોન આગળ રાખી અને એ ઉપર એક ચાપ મારવાની

એટલે આપણે થોડીક ચાપ વધારે કરી નાખવાની બરાબર પછી શું કરશું એ જ આપણે સેમ ટુ સેમ એપ ટુ આગળ રાખી અને બીજા નંબરની ચાપ અને એઠેથી પાછી બીજી ચાપ જે ચાપ તમને ભૂલાઈ જાય કદાચ તો એને શું કરશો તમે એ ફોન આગળ રાખી વ્યવસ્થિત એની ઉપર ફરીકર રાખી અને ચાપને પાછી તમારે વધારે નાખવાની રેડી એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તમને ચાપ કદાચ વધારાને આપણે ક્લીન કરી નાખશી બરાબર અને બી લગીનું માપ એને ઉપાડી અને એ ફોન આગળ રાખશી અને આપણે શું કરશું જ્યારે આલી સાઈડ ચાપ મારવી હશે ત્યારે આપણે આલી સાઈડ પરીક રાખશી બરાબર એટલે આ તમારી અહીંયા ચાપ આવશે રેડી બેઠી અહીંયાથી આ ચાપને તમારે મોટી જ કરી નાખવાની લાસ્ટ આપણે પૂછી નાખશી એટલે ક્લિયર થઈ જાય બરાબર પછી એ જ બેઠું બેઠું તમારે શું કરશો એ ફોન આગળ માપ રાખી અને કયા ચાપ અને એ કયા ચાપ જે પરિકરની માપ નથી આવતું એ વસ્તુને તમારે થોડીક ચાપ વ્યવસ્થિત પાછું એની ઉપર રાખી અને કજો પહેલાં જ કરી દેવાનું એટલે તમારે છેલ્લે ટાઈમ બચે બરાબર અહીંયા આગળ નથી આવી ત્રીજા નંબરની ચાપ તો આપણે શું કરશું અહીંયા રાખી અને કા માપ લઈ લ્યો ને કાં તમને થોડુંક સારું ડ્રોઈંગ ભાવતું હોય તો તેમને મત થઈ જાય રેડી હવે હું કહું છું ચાર આગળ અની પરિકરની બી લગીનું માપ બરાબર આલી સાઈડ ચાપ મારવી હે એટલે આપણે આલી સાઈડ બાજુવાળાનું એપ્લેસ નહીં એટલે એપ ટુ નો ઉપર રાખી અને ચાપ ઉપર એક ચાપ નીચી બરાબર પછી શું કરશે આલી સાઈડ એટલે ચાપ મારા માટે આપણે એ ફોન આગળ રાખી એક ચાપ અહીંયા બરાબર અને એક ચાપ અહીંયા થઈ ગઈ રેડી ચીજ ચાપ તમારે જોવાનું જો લાસ્ટમાં આપણે ચાપ વધારાની ક્લિયર કરી નાખશે બાકી નહીં કરો તો પણ હલશે રેડી એ ટેન્શન લેવાનું નથી એનો કોઈ માર્ક્સ કપાશે નહીં તો તમને કદાચ નહીં ગમતું હોય એટલા માટે હું વધારાની ચાપને ક્લિયર કરી નાખું એ તમને દેખાય બરાબર આપણે તો બધી ખબર જ હોય જીટી વાળાને ખબર નથી હોતી ભાઈ તમારે જ્યાં ચાપ છે દી અહીંયા તમારે ટપકું કરી અને તમારે વ્યવસ્થિત પોઈન્ટ કરી બધા દેવો આ પી વન પી થ્રી પી ફોર આ લે જ્યારે અવરું લેવાનું હે બરાબર પેલા પોઈન્ટ કરી નાખજો એટલે આપણે કરવા જે પસાર થાય કોઈને ભૂલાઈ જાય કે આ લીધે ચારથી ચાલુ કરું કે વનથી તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આલી સાઈડ વન ટુ લીધું હતું એટલે આલી સાઈડ વન ટુ લઈ બરાબર એટલે પી વન પી ટુ પી થ્રી પી ફોર તો વિડીયો થોડોક લાંબો બનશે પણ તમને થોડોક એકવાર સમજાઈ જાય આલી સાઈડ જો ફોરથી બરાબર પી ફોર પી થ્રી પી ટુ આ પી વન તો મસ્ત મજાનું આપણું કન્સ્ટ્રક્શન કામ હે એ દોરાઈ ગયું ઓલમોસ્ટ બધું બરાબર હવે આપણે સતબુદ્ધ જેવો આકાર લેવો છે એના માટે આપણે ઇલિશ્સ

તમારે જોતું જવાનું જે પોઈન્ટ તમને મળે ને એ તમારે લઈ લેવાના બરાબર અત્યારે બોલ પેન કરું હું તમારે પેન ઓકે ભાઈ પાછું આપણે આલી સાઈડ એડજસ્ટ કરવાનું ટ્રાય કરશું બરાબર જેટલા પોઈન્ટ આવશે ને એટલા આપણે પહેલા એક જ ફેરા ભાગ ફેરવી નાખવાનો બરાબર પછી આલી સાઈડ એડજસ્ટ કરશો એટલે તમને આલી સાઈડ જેટલા પોઈન્ટ મળે ને એટલે તમારે લેવાની ટ્રાય કરવાની બરાબર એવું નહીં સમજવાનું કે નથી આવતા તો મૂકી દે હિંમત નહીં હારવાની જેટલા આવે એટલે પહેલા લઈ લેવાના બરાબર હું બોલ પેન કરું તમારે એક્ઝામની અંદર ખાસ પેન્સલથી કરવાનું હોય આવી જાતે રાખીને કરશો થોડું ઘણું એડજસ્ટ થઈ જાય પછી આપણું મેન જે આકાર છે બરાબર એ આપણે જોવાનું પછી એવું હોય તો આને આમ બદલાવી શકો અથવા તમે આનો પણ યુઝ આવી રીતના કરશો તો ઇઝીલી તમને જો એક હજાર સીધા મળી ગયા એડજસ્ટ કરી લેવાના રેડી આમ તમને આ ભાગને ઉલટાવી નાખશો એટલે તમને પછી શું થાય કે આ ટોટલી બધા માપ પાછા ત્યાં પોઈન્ટમાં એક સીધા આવી જશે રેડી એડજસ્ટ કરતું જવાનું કરતું જવાનું જેટલા પોઈન્ટ મળે એટલા તમે વ્યવસ્થિત કરવા વધતું જવાનું બાકીને ઓટોમેટિક લાસ્ટમાં મળી જાય ઓકે બરાબર એ લગીને આપણે પાછા પોઈન્ટ વ્યવસ્થિત મળી એક સીધા ને પોપટની ચાંચ બહાર નીકળે એવું ના થવું જોઈએ ગોલની આપણે તબૂચીનો આકાર હોય ને એ ટાઈપનું આપણે કરવાનો બરાબર પછી તમે આ ભાગ છે બરાબર પાછો વીજના એલી લીસે રાખશો ચોવીસના એટલે તમને પહેલી વાત તો હાથમાં સરખું દેખાય દેખાય બરાબર અને પહેલાંના ત્રણ પોઈન્ટ તો તમને એ ડાયરેક્ટ મળી જ જાય તમારે વિચાર્યા વગર ફટાફટ કરી નાખવાનું જેટલી સ્પીડ વધારે એટલે માર્ક્સ વધારે એવું સમજવાનું હોય આવડતું હશે તો પણ રહી જશે પછી તમારે પાછા એડજસ્ટ કરતું જવાનું બરાબર બરાબર તમે કરી નાખવાનું અત્યારે બોલ પેનથી કરું હું વ્યવસ્થિત દેખાય એટલે આ કાંઈકમાં આપણું એક કરવા પૂરો થાય બરાબર એ ચાપ મારતું મારતું કરવાનું છે હું જસ્ટ તમને સમજાવું એટલે કદાચ ક્યાંય મેં ઘાટું વાંચું થોડું કર્યું હોય બટ તમારે મેથડ પ્રોપર શીખવાની છે ઓકે આ જીટીમાં ત્રણથી ચાર માર્ક્સની અંદર પૂછાતી હોય છે કદાચ એવું બને કે આપણે લમણ ચોરસની અથવા રીતથી એવું ના પૂછાય તો આ ચાપ વાળી મેથડ પૂછાયો ટકા રેડી કરી નાખવાની ઓકે પછી છેલ્લા આપણે લાસ્ટ કામ એ એવું કે ડાયમેન્શન તમારે લઈ દેવાના બરાબર તો તમારે સીધી સીધી સ્કેલ વ્યવસ્થિત માપી અને તમારું સોનું હતું આપણે મુખ્ય અક્ષ તો એ સો ખાલી સો લખો તો હાલશે બટ તમારે એમ લખો તો લખી શકો પછી સમજી જાય એટલું બરાબર પ્રોપર માપ હાચો લખો આલે તમારે આમ આડું લખવું હોય તો એ પણ તમે સિંતેર એમ એમ લખી શકો એરા પણ બે ટાઈપના થાય તમને જે અનુકૂળ આવે વ્યવસ્થિત લાગી એવું કરવાનું બરાબર કે તમારું ડ્રોઈંગ પૂરું થાય ના છે આપણે હજી એક કામ બાકી રહી જઈએ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની અહીંયાથી એક રીતના ખેંચી એરો અને અહીંયાથી સીધી લાઈન ખેંચી અને લખી નાખવાનું ઇલિપ્સ બરાબર ગુજરાતીમાં લખ્યું હતું આપણે હવે ઇંગ્લિશમાં લખવાનું ટેવ પાડવાની છે એટલે ઇંગ્લિશમાં ઈ એલ તમે સ્ટેન્સ ક્ષેત્ર લખો તો વધારે સારું બરાબર નેટ એક લાઈન કરી નાખવાની એટલે ખબર પડે કે આવડું ચાપ ને બધું કર્યું કન્સ્ટ્રક્શન કામ ઇલિપ્સ દોરવા માટે કર્યું ઓકે આ તમારી મેથડ પૂરી થાય ઇલિપ્સની તો આગળ આગળ આપણે ઇલિપ્સ જોયું બરાબર હવે પેરાબોલા જોશે ગુજરાતીમાં પર્વ લયરી જો આની વ્યાખ્યા અને ઉપયોગે ઘણી વાર પૂછાતા હોય છે અને પૂછવાના જ છે ઇલિપ્સ અથવા પેરાબોલ ઇફેક્સિત છે બરાબર તો જો નિયત બિંદુથી અંતર અને નિયત દેખાતી અંતરનો ગુણોત્તર અચળ અને એક રહે તેવી રીતે એક જ સમતલમાં વિચરતા બિંદુનો બિંદુ પથ પરવળે એટલે કે પહેલાં બોલ્યા થાય તો તમારી આ સિમ્પલ એટલી ડેફિનેશન હે બરાબર અને ડેફિનેશન પૂછાય ચેપ્ટર પાંચમાંથી એટલે સાથે સાથે એના ઉપયોગ એટલે કે એપ્લિકેશન પૂછાય છે બરાબર મોટર કારની મુખ્ય લાઇટના પરાવર્તનો એટલે ડિફ્લેક્ટર એનો આકાર અવાજના પરાવર્તકો અને ડિટેક્ટરોમાં પુલો અને કમાનોની રચનામાં અને કુલિંગ ટાવરના આકારમાં તમારા સિમ્પલ નાનકડા એવા ચાર ઉપયોગ છે વ્યાખ્યા સાથે તમારે તૈયાર કરવાના થાય બરાબર આ પરવા છે હવે આપણે પરવા લઈના પ્રેક્ટિકલી પ્રોબ્લેમ ડ્રો કરશે ઓકે નંબર ફોર છે આપણો બરાબર એ પર્વ પરવા એટલે કે પેરાબોલ આવશે બરાબર કઈ મેથડથી તો લંબચોરસની રીતથી રેડી તો આપણી રકમ કેશન જોઈ લે બરાબર લંબચોરસની રીતથી જેનો પાયો અને અક્ષ અનુક્રમે સો એમ અને એસી એમ હોય તેવો પેરા બેરા લો કરો જે પેરાબોળા દોરવાનું થાય આપણે બરાબર કઈ રીતથી લંબચોરસની રીતથી રેડી તો ચાલુ કરીએ આપણે દોરવાનું પીએ તો આવતી પહેલાં આપણે શું કરશી પહેલા મોસ્ટ ઓફ મોટું જાડું આવતું હોય છે તો એ જમાં વાંચીને કરવાનું સો એમ એમની એક લાઇન ડ્રો કરી નાખશી એટલે આપણે પ્રોપર સો જ થવી જોઈએ એટલે દસ સેન્ટીમીટર અને ઉપર કેટલી જશે

તને તને બસ બે સાઈડ સાથે જ કરી નાખવાનું સેન્ટર પોઈન્ટ પછી આપણે આવી જશે અને ચારી સાઈડ દસ દસ એ કરી નાખશે રેડી તો આપણે એટલેના પોઈન્ટ થઈ ગયા એક એક સેન્ટીમીટરે હવે તમારે જે પચા હતું અહીંયા પહેલાં તો ઓ નામ આપી દેવાનું અને સીધી સીધી લાઈન ખેંચી જવાની બરાબર એ લાઈન થઈ ગયા પછી તમે શું કરશો ભાઈ તમે ફટાફટ નામ આપી દેવાના વન ટુ થ્રી ફોર અને આપણું ઓટોમેટિક ફાઇવ

પોઈન્ટ કરવાના છે આપણે કેટલા આ દસ અહીંયા પંદર બરાબર ને સોળ એક તમારે પોઈન્ટ સોળ માપી લેવાનું થોડુંક સ્પીડ કરવી હોય તો તમે પરિકાની યુઝથી પેલા એક વાર માપી પછી સ્કેલથી આનાથી તમારે ફટાફટ થશે સ્કેલ કરતા બરાબર આ તમારા ભાગ ઓટોમેટિક પડી ગયા આપણે માપ આપી દેવાના છે બરાબર પછી તમારે લખી નાખવાનું અહીંયા જો આ પોઈન્ટ વન ટુ થ્રી ને ઓટોમેટિક પાંચ છે તમારે કરવું હોય બરાબર તો તમે કરી શકો છે રેડી સેમ ટુ સેમ પ્રોસેસ આલી સાઈડ કરવાની છે કેટલું માપ સોળ એમ કેવી રીતના લેશી આપણે અહીંયા જો આપણે પાંચ એડજસ્ટ થઈ ગયા જીરો વન ટુ થ્રી ફોર ફાઈ એવા તો અહીંયા પણ આપણે એવી રીતના થયું ને જો ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ તમારે માપી અને ભાગ કરી નાખવાના છે એડજસ્ટ કરી નાખવાનું હોય રેડી એ ટાઈપનું સેમ પ્રોસેસ અહીંયા થઈ ગઈ હવે અહીં આપણે વી ના માપી દેસી અથવા તમને જે પણ યાદ આવે રેડી હવે આપણે યુદ્ધ કરવાનું છે બરાબર યુદ્ધમાં કઈક આપણે એવું કરશું વન ને વી આગળ જોઈન્ટ કરી દેસી બરાબર પછી ટુને પણ કરી દેસી પછી થ્રીને પણ આવી રીતના કરી દેસી ફોરને ને કરી દેસી સેમ પ્રોસેસ પ્રોસેસ તમારે કરવાની છે બરાબર એમાં આપણે એવી રીતના કરશી વનથી થી લઈ હગો અને આ લીટા આછા આવશે એટલું તમારે યાદ રાખવાનું હોય આમાં જે કર્વ બનશે આવો ટાઈપનો આપણો એ એક ખાટો આવશે બરાબર આ તમારું કામ થઈ ગયું હવે તમારે શું કરવાનું હોય કે સીધે સીધો આ વન પોઈન્ટને એટલું ઉપર તમારે ખેંચી જવાનું કે જ્યાં લાગી પહેલાની બોર્ડર ના આવી જાય બંદૂકની ગોળીને આપણે પસાર છોડશી કે જ્યાં ઉપર વન લગી સેમ પ્રોસેસ ટુ પોઈન્ટ એ પર બંદૂકની ગોળી છોડશે ક્યાં લગી ટુ લગી ટૂંકમાં પોતાની શરત છે આ એની બારે આને નહીં મોકલવા દે રેટી ત્રીજા નંબરની લાઈન આપણે એટલી ખેંચશી કે જ્યાં લાગી ત્રીજી લાઈન ના આવે બરાબર ચોથો છે આપણો તો એ ચોથો ચોથા લખી જવા દેશે બાજુમાં પેલી છે તો પેલા બીજી છે તો બીજા ચોથી ચોથા લગી રેડી પછી તમારે નામ આપી દેવાના હે કે છે થી નામ આપશો એ તમારે યાદ રાખવાનું આ પોઈન્ટ કરતું જવાનું પી એ ફોર મિલાય ને એટલે ફોર ને પી થ્રી ને ટુ છે એના માટે પી ટુ ઘણીમાં ભૂલાઈ જાય તો જોઈ લેવાનું એટલે સાહેબ તમારે યાદ રાખવાનું પી વન છે તો વન એટલે સાહેબ પી છે તો પોઈન્ટ કરી નાખવાનું એટલે પી અહીંયા પી થ્રી અહીંયા આપણું પી ફોર રેડી આ આપણું કોન્ટ્રાશન કામ પૂરું થયું હવે આપણે આન્સર આમાં એડજસ્ટ કરીને બનાવશું જ્યારે આવું ડ્રોઈંગ આપણે આવું આવશે બરાબર પહેલાં બોલા દોરવાનું ત્યારે આવા ટાઈપનું તમે યુઝ કરી શકશો બરાબર પણ જો આવું નહીં આવે આમાં કેમ ગોળાય થોડીક વધારે અથવા તમે બે ત્રણ આપણે ચાર પાંચ પ્રકારના આવે તો તમે તમારી રીતે એડજસ્ટ કરી અને કોઈ પણ લઈ શકો બરાબર પાછો આપણું કરવો ક્યાં આવશે અહીંયા થશે તો તમારે જે રીતના એડજસ્ટ કરી લેવાનું બરાબર અથવા તમે ઉપરથી પહેલાં કરી શકો તમને જે પણ અનુકૂળ લાગે એ રીતે આપણે પહેલાં ઉપરથી એડજસ્ટ કરીને જો કરશું રાખી અને એડજસ્ટ કરી અને તમારા રીતના જે જેટલા પોઈન્ટ મળે ને એટલા પહેલાં કરી લેવાના ટેન્શન નહીં લેવાનું ખોટું બરાબર પછી તમારે અહીંયાથી પાછું આમ આમથી એડજસ્ટ કરી અને પાછું થોડુંક આમ કરી નાખવાનું બોલ પેન તો તમારે પેન્સલથી કરવાનું ઓકે કઈ તો હું કરવાનું નાળી સાઈડથી પોઈન્ટને એડજસ્ટ કરી વ્યવસ્થિત નાળી સાઈડ કરી લેવાનું બરાબર જોવાનું ત્યાં થઈ જાય પાછો આપણે ઉલટાવીને પણ એડજસ્ટ કરવાનું ટ્રાય કરશું પાછું એડજેસ્ટ કરી અને તમારે વ્યવસ્થિત ત્યાંથી આમ પાછું કરી નાખવાનું બરાબર એટલે પ્રોપર તમારું આ આવું એક એક્ઝામ્પલ આપણું ડ્રોઈંગ છે એ કમ્પલીટ થઈ જશે પછી આ વાત આવશે ડાયમેન્સનની તો ડાયમેન્શન તમે બે રીતે આપી શકો એક અહીંયા આવી રીતના આમ કરી અથવા તમે આછી પેન્સિલથી આમ ખેંચીને પણ આમ પણ આપી શકો અથવા તમે ડાયરેક્ટ અહીંયા આપવું હોય તો પણ આપી શકો બીજના જોડીને બટ આપણે તમને આવી રીતના પકઈ દઉં બરાબર પછી તમારે જગ્યા છોડીને રાખવું હોય એમાં પણ આપી શકો જોઈને આડું લખવું હોય તો પણ આપી શકો બરાબર નાનું ડાયમેન્શન આપણે નીચે આપશી એક તમારું અહીંયા લગીનું કામ બરાબર આ તમારું થઈ ગયું હવે આ આપણું કેટલાનું હતું ટોટલ સોનું હતું બરાબર તો સો લખી નાખશી આ લી સાઈડ આપણું કેટલાનું હતું એસીનું બરાબર તો એસી લખી નાખશી ના બધું તમારું ડ્રોઈંગ પ્રોપર પૂરું થાય છે પણ વધારે માર્ક્સ લેવા માટે અહીંયા કેરો કરશે અને બારે લખશી સાઈડમાં આ પેન્સિલ તમારે કરવાનું બટ તમે લકી બોલ પેનથી શકું બરાબર મોસ્ટ ઓફ પેન્સિલ વાપરવાની એવું બ્લેક પેન એટલે એને ખબર પડે કે આ ધોઈ ખરેખર એ હું પછી આપણે લખવાનું અહીંયા કે પેરા બોલા ઇંગ્લિશમાં જ લખવાની આદત પાડવાની ઇંગ્લિશ મીડિયમ ગુજરાતીમાં નહીં લખી શકે બટ ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ છે એ લોકો સાથે ઇંગ્લિશ જેટલું આવડતું એવા અમુક વર્ડ પણ બોક્સ બોક્સ કરીને લખી શકે રેડી